સૌરાષ્ટ્રની રસધાર ગુજરાતીઓનો એક અમૂલ્ય વારસો મહાત્મા ગાંધીએ જેને રાષ્ટ્રીય શાયરનો દરજ્જો આપ્યો હતો તે મહાન કવિ નવલકથાકાર લોકસાહિત્યના સંશોધક સંપાદક એવા શ્રી ઝવેરચંદ મેઘાણીના હાથે આશરે સો વર્ષ પહેલાં લખાયેલ સૌરાષ્ટ્રની રસધાર સાહિત્યમાં સોરઠી જનસમાજ જનજીવન જનબોલી અને તેના ખોરાકનું અદ્ભુત પ્રતિબિંબ દુહા અને વાર્તા સ્વરૂપે ઝીલાયેલું છે સૌરાષ્ટ્રની રસધારમાં ફક્ત એક જ લાઈનમાં વર્ણવેલી બોળો નહીં વર્ષો પહેલા આપણા ગુજરાતીઓ જેને બોળો કે બોરો કહેતા તે ઉપયોગમાં લેવાતી શુદ્ધ સાત્વિક શક્તિદાયક ખોરાકનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે પહેલાના સમયમાં બોળો એ રોજિંદા જીવનની નિર્દોષ વાનગી હતી આજે પણ સૌરાષ્ટ્રના ગામડાઓમાં ક્યાંક ને ક્યાંક તો બોળો બનતો જ હશે તો હું આજે તમારી સાથે બોળાની આ રેસિપી શેર કરું છું તો બોળા વિશેની જાણકારી સાથે આ રેસીપી અંત સુધી જરૂરથી જોશો તમારી પાસે પણ આ બોળો બનાવવાની કોઈ અલગ રીત કે તે બાબતની કોઈ વિશેષ જાણકારી હોય તો અમને કોમેન્ટ કરી ચોક્કસ જણાવજો તો ચાલો વર્ષો વર્ષો જૂની વાનગી બોળો બનાવીએ સાત્વિક અને શક્તિથી ભરપૂર બોળો બનાવવા માટે અહીં મેં એક વાટકી ઘઉંના ફાડા લીધા છે અહીં આખા ઘઉંનો પણ ઉપયોગ કરી શકાય છે સાથે બે ગ્લાસ ખાટી છાશ લઈશું છાશ બને એટલી ખાટી લેવાની છે જેથી બોળો સ્વાદે સરસ બને તેની સાથે એક મોટું મરચું અને આદુનો નાનો ટુકડો લઈશું હવે બનાવવાનું શરૂ કરીએ જેને માટે ગેસ પર કઢાઈ રાખી અને ગેસની ફ્લેમ ઓન કરી અને લો કરી દઈશું હવે કઢાઈમાં ઘઉંના ફાડા ઉમેરશું હવે આ ફાડાને થોડા એવા શેકવાના છે માટે સતત મિક્સ કરતા જઈ અને શેકશું બોળો છે તે ઘઉંના જાડા લોટનો બને છે એટલે કે ઘઉંનો આ લોટ ભાખરી અને લાડવાના લોટથી થોડો વધારે કરકરો અને ઘઉંના ફાડા કરતાં સહેજ ઓછો હોય છે માટે અહીં શેકવામાં ઘઉંના ફાડા અથવા ઘઉંનો કોઈપણનો ઉપયોગ કરી શકાય છે આશરે બેથી ત્રણ મિનિટ એકદમ લો ફ્લેમ પર સતત મિક્સ કરતા જઈ અને શેકશું તો ધીમે ધીમે ઘઉં શેકાવાની સુગંધ આવવા લાગે છે એક મિનિટ સુધી શેકાયા પછી ફાડાના અમુક દાણા છે તે સહેજ સફેદ કલરના લાગે છે અને અમુક દાણા છે તે ગોલ્ડનમાંથી બ્રાઉન થવા લાગે છે પરંતુ અહીં આપણે બસ ફાડાનો આવો સહેજ જ ચેન્જ થતો કલર દેખાય અને ઘઉં શેકાવાની સુગંધ આવવા લાગે એટલે તુરંત જ ગેસ બંધ કરી દઈશું ગેસ બંધ કર્યા પછી સતત આ રીતે કઢાઈને હલાવતા જઈ ગેસથી નીચે ઉતારી લઈશું અને નીચે પણ આ રીતે મિક્સ કરતા રહીશું જેથી ઘઉંના ફાડા છે તે એકદમ ઠંડા થઈ જાય આશરે દસ મિનિટ સુધી એમ જ રાખ્યા પછી ઘઉંના ફાડા હાથ વડે અડકી શકાય તેવા ઠંડા થઈ ગયા છે તો હવે આ ઘઉંના ફાડાને મિક્સરના જારમાં લઈ લઈશું અહીં આપણે ફાડાને થોડા નાના પીસી લેવાના છે જેથી તેનો લાડવા ભાખરીથી વધારે અને ફાડાથી થોડો ઓછો બોળામાં જોઈએ તેવો દાણેદાર લોટ બની જાય હવે ઢાંકણ ઢાંકી મિક્સરમાં બસ સહેજ પીસી લઈશું પીસ્યા પછી અહીં જોઈ શકાય છે કે ફાડા પીસાઈ ગયા છે અને બોળા માટે જોઈએ તેવો કરકરો દાણેદાર લોટ બની ગયો છે તો હવે આ કરકરા લોટને એક પહોળા બાઉલમાં કાઢી લેવાનો છે કરકરો લોટ બાઉલમાં કાઢી લીધા પછી આ લોટમાં બે ગ્લાસ ખાટી છાશ ધીમે ધીમે કરી અને ઉમેરી દઈશું અહીં ખાટી છાશ લેવાની છે કારણ કે જેટલી વધારે ખાટી છાશ હશે બોળો સ્વાદમાં સહેજ ખટાશવાળો અને વધુ સ્વાદિષ્ટ બનશે છાશ ઉમેરાઈ ગઈ છે તો હવે લીલા મરચાંના નાના સમારેલા ટુકડા ઉમેરશું તથા ઝીણું ખમણેલું આદું ઉમેરી દઈશું સાથે સ્વાદ મુજબ મીઠું પણ ઉમેરશું હવે બધું જ લોટમાં ઉમેરાઈ ગયું છે તો હવે બધું એક સરખું આ રીતે મિક્સ કરી લઈશું જેથી કરકરા લોટમાં છાશ તથા મસાલા એક સરખા ભળી જાય અને અહીં મિક્સ ત્યાં સુધી કરવાનું છે કે જેથી છાશમાં લોટના ક્યાંય પણ લમ્બ્સ ના રહે સૌરાષ્ટ્રની રસધારમાં લખ્યા મુજબ વર્ષો પહેલાં ખેડૂતો ખેતરમાં જાય ત્યારે બપોરના જમવા માટે આ બોળો બનાવી અને સાથે લઈ જતા ખૂબ જ સાત્વિક અને ફાઈબરથી ભરપૂર ઘઉંનો આ બોળો ગરમ હોય કે ઠંડો હોય ખૂબ જ સ્વાદિષ્ટ તો લાગે જ છે સાથે જ આખા દિવસના કામ માટે જોઈતી શક્તિનો એક અદ્ભુત સ્ત્રોત છે આશરે બે મિનિટ સતત મિક્સ કરતા જુઓ દાણેદાર લોટ એક સરખો છાસમાં મિક્સ થઈ ગયો છે તો બોળો બનાવવાનું મિશ્રણ તૈયાર છે તો હવે વઘારની શરૂઆત કરશું પહેલાંના સમયમાં બોળો માટીના વાસણમાં બનાવતા માટે બોળાનો વઘાર કરવા માટે મેં માટીનું વાસણ લીધું છે ગેસ ઓન કરી તેની ફ્લેમ લો કરશું માટીની કઢાઈમાં એક ચમચી ગાયનું ઘી ઉમેરશું ઘી ધીમે ધીમે ગરમ થઈ ઓગળવાની શરૂઆત થઈ ગઈ છે તો હવે તેમાં અડધી ચમચી જીરું ઉમેરશું તેની સાથે મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું ઘી ગરમ થતાં ધીમે ધીમે જીરું તથા લીમડો સતડવાની સુગંધ આવવા લાગે છે ઘીમાં ખૂબ જ સરસ સુગંધ સાથે જીરું ગોલ્ડન બ્રાઉન સતળાય અને ઉપર આવવા લાગે એટલે આપણે તૈયાર કરેલું બોળાનું મિશ્રણ આ વઘારમાં ઉમેરવાનું છે હવે માટીની કઢાઈમાં મિશ્રણ ઉમેરાઈ ગયું છે પણ અહીં ઘઉંનો કરકરો લોટ હોવાથી તે બાઉલમાં નીચે બાકી રહ્યો છે તો તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરશું અને બધું હલાવી અને મિશ્રણ વઘારમાં સાથે ઉમેરી દઈશું હવે વધુ અડધો ગ્લાસ પાણી પણ ઉમેરશું અહીં જોયું કે એક વાટકી ઘઉંના ફાડા સાથે બે ગ્લાસ ખાટી છાશ અને ટોટલ એક ગ્લાસ પાણી ઉમેર્યું છે એટલે કે બધું થઈ ત્રણ ગ્લાસ લિક્વિડ ઉમેરવાનું છે તેમાં પસંદગી પ્રમાણે છાશ કે પાણીનું પ્રમાણ વધારી કે ઘટાડી શકાય છે હવે બધું જ ચમચા વડે મિક્સ કરશું બોળામાં જોઈતા મસાલા તો આપણે પહેલાં જ ઉમેરી દીધા છે તો હવે માટીના વાસણને ઢાંકણ ઢાંકી દઈશું અને ઘઉંના લોટનો દાણે દાણો ચડી જાય ત્યાં સુધી બધું જ લો ફ્લેમ પર ચડવા દઈશું આશરે બેથી ત્રણ મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈશું જુઓ બધું જ ઉકળવાની શરૂઆત થઈ ગઈ છે તો વધુ એક વખત ચમચાથી મિક્સ કરી ફરીથી ઢાંકણ ઢાંકી દઈશું ગેસની લો ફ્લેમ પર સાતથી આઠ મિનિટ ચડ્યા પછી ઢાંકણ ખોલશું તો બોળો એકદમ ચડવા લાગ્યો છે અને પાણીનું પ્રમાણ થોડું ઓછું થયું છે પરંતુ હજી પાણી છે માટે વધુ એક વખત મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી દઈશું આશરે ચાર પાંચ મિનિટ સુધી ગેસની લો ફ્લેમ પર ચડવા માટે રાખીશું પાંચ મિનિટ પછી ખોલીશું તો અહીં લગભગ બધું જ પાણી બળી ગયું છે તો આપણે આ રીતે સતત ચમચા વડે મિક્સ કરતા રહીશું અહીં આ જોતાં તમને એવું લાગશે કે બોળો તો આપણે ઘઉંના ફાડામાં વેજીટેબલ ઉમેરીને બનાવતા દલિયા જેવો જ બને છે એ કહો તો ખોટું નથી હકીકતે વર્ષોથી આપણા ગુજરાતી કલ્ચરમાં ફાઈબરથી ભરપૂર સાત્વિક અને હેલ્ધી બોળાના સ્વરૂપે ઘઉંના ફાડાનો રોજિંદા ખોરાક તરીકે ઉપયોગ થતો જ આમ જોઈએ તો અત્યારે બનાવવામાં આવતા વેજીટેબલ દલિયા એ બોળાનું અપગ્રેડ થયેલું નવું વર્ઝન છે આજે આપણે જેને હેલ્ધી ફૂડના નામે સ્વીકારતા થયા છીએ હકીકતમાં આપણા વડીલોના વડીલોને વર્ષો પહેલા એ જાણકારી હતી અને તેથી જ બોળા જેવી અનેક શક્તિદાયક વાનગીને રોજબરોજના મુખ્ય ખોરાકમાં સ્થાન આપ્યું હતું જેથી રોજબરોજના ઉપયોગ માટે જોઈતી શક્તિ પણ મળે સાથે શારીરિક ક્ષમતા અને હેલ્થ પણ જળવાઈ રહે હવે થોડું પાણી હતું તે બળી ગયું છે બોળાનો દાણો ચમચામાં લઈ અને ઘઉંનો દાણો પ્રેસ કરશું પ્રેસ કરતાં ઘઉંનો દાણે દાણો ચડી ગયો છે અને વધારાનું પાણી પણ બળી ગયું છે એટલે કે શુદ્ધ સાત્વિક એનર્જીથી ભરપૂર હેલ્ધી બોળો બની ગયો છે અહીં મેં આ બોળો બહુ થીક પણ નહીં અને લિક્વિડી પણ નહીં તેવો રાખ્યો છે પરંતુ પસંદગી પ્રમાણે તેને વધારે લિક્વિડી પણ રાખી શકાય છે અને થીક ખીચડી જેવું પણ બનાવી શકાય છે તો ફ્રેન્ડ્સ આશરે સો વર્ષ પહેલાં લખાયેલ સૌરાષ્ટ્રની નિરસદાર સાહિત્યમાં જે વાનગી સ્થાન પામી છે તે બોળોની રેસીપીને બનાવી તમારા રોજિંદા ખોરાકમાં જરૂરથી સ્થાન આપો અને આ રેસીપી સાથે તેની જાણકારી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી જણાવજો ફરી મળીશું એક ખૂબ જ ઉપયોગી રેસીપી સાથે ત્યાં સુધી આવજો